છે ત્યારે આવતીકાલે 29મી ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા જામનગર જિલ્લાના તાલુકા કક્ષાએ એક નવનિર્મિત પોલીસ આવાસ અને બે પોલીસ ભવનનું ઈ લોકાર્પણ નડિયાદ ખાતેથી કરવામાં આવશે. જામનગર જિલ્લા ખાતે લાલપુર પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ તેમજ બી કેટેગરીના 24 નવા ક્વાર્ટર, જામ જોધપુર પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ, કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું પણ 29મી ના રોજ અમિત શાહના હસ્તે ઈ લોકાર્પણ થનાર છે. ત્યારે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશ મિર્જા હાજર રહેશે. માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી હે વો આયેંગે ઓર ઉસમે ગુજરાત રાજ્ય કે અંદર જીતને ભી પુલિસ હાઉસિંગ બોર્ડ કી તરફ સે હે વો જગહ જગહ પર જહાં જહાં પર પુલિસ સ્ટેશન બને હે ઓર જહાં પર પુલિસ કર્મીઓ કે રહેને કે લિયે પુલિસ લાઇન્સ બની હે ઉન સબ કા હે વો ઉદ્ઘાટન કરેંગે. તો ઉસી સંદર્ભ કે અંદર જામનગર કે અંદર હે વો તીન જગહ પર નયે પુલિસ સ્ટેશન બને હે, એક લાલપુર, એક કાલાવાડ ઓર એક જામ જોધપુર. તો તીનો પુલિસ સ્ટેશન કા ઓર લાલપુર કે અંદર જો એક 24 ફ્લેટ્સ કી એક पुलिस लाइन बनी है उसका उद्घाटन भी है वो किया जाएगा. तो इसका जो मुख्य प्रोग्राम है वो लालपुर के अंदर रखा जाएगा और उस प्रोग्राम के अंदर माननीय जामनगर के जो प्रभारी मंत्री श्री है ब्रिजेश मिर्जा वो भी है उस प्रोग्राम के अंदर पधारेंगे और काफ़ी बड़ा प्रोग्राम वहाँ पर है और लगभग 3 से 4 हज़ार लोगों का बड़ा प्रोग्राम एक वहाँ पर रखा गया है और उस प्रोग्राम के अंदर 12 बजे वो प्रोग्राम शुरू होगा और 12 बज के है वो 40 से 45 मिनट तक स्थानीय प्रोग्राम होगा और उसके बाद में टू वे कम्युनिकेशन के माध्यम से माननीय गृहमंत्री श्री जी का जो नडियाद के अंदर प्रोग्राम है उसी प्रोग्राम के अंदर है वो यहाँ से लाइव है वो जुड़ जाएंगे और माननीय गृहमंत्री श्री जी उसमें अपने है वो करकमलों से जो लालपुर का पुलिस स्टेशन और अन्य जो पुलिस स्टेशन है उनका लोकार्पण है वो करेंगे. સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર શહેરમાં બાળકોના ઝઘડામાં એક યુ